નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જી હા, તમે હેન્ડપંપમાંથી પાણી આવતા તો જોયું હશે, પરંતુ અહીં એક સરકારી હેન્ડપંપમાંથી પાણીની જગ્યાએ લોહી, માંસના ટુકડા અને હાડકાઓ નીકળવા લાગ્યા છે. જી હા, આ સાંભળીને તમે પણ ચોંકાઈ ગયા હશો, પરંતુ આવું કંઈક હકીકતમાં બન્યું છે, જેને લઈને ગામમાં ભારે કુતૂહલતા સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે હમીરપુરના રાઠ તાલુકાના ચાકેડી ગામમાં લગભગ 100 જેટલા ઘરોની વચ્ચે પીવાના પાણી માટે એકમાત્ર હેન્ડપંપનો સહારો હતો. પરંતુ દિવાળી બાદથી તે હેન્ડપંપમાં પાણીની જગ્યાએ લોહી, સડેલા માંસના ટુકડા નીકળવા લાગ્યા છે તેવું સામે આવ્યું છે, જેને લઈને ત્યાંના લોકો ભયભીત થઈ ગયા છે. સાથે સાથે પાણીની દુર્ગંધના કારણે લોકો પરેશાન પણ થઈ ગયા છે. આ ઘટનાને લઈને અલગ અલગ પ્રકારની લોક ચર્ચાઓ થવા લાગી છે. કોઈક કહે છે ભૂતનો છાયો હશે, તો કોઈક હેન્ડપંપને શાપિત માની રહ્યું છે. જી હા, ગ્રામીણોએ આ અંગે જિલ્લા કલેક્ટરને જણાવ્યું ત્યારે તેમને તપાસના આદેશ આપ્યા, પરંતુ હેન્ડપંપને ખોલ્યા બાદ કોઈ વિશેષ કારણ ન જણાતા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. એસડીએમનું કહેવું છે કે હેન્ડપંપમાં કોઈ સાપ કે તેના જેવું કંઈક જીવ ફસાઈ ગયું હશે, જે સડીને બહાર નીકળી રહ્યું છે. જો કે ગ્રામીણો તેને માનવા તૈયાર નથી. ગામવાળાનું કહેવું છે કે અમે લગભગ 2 મહિનાથી હેન્ડપંપની સમસ્યાથી પરેશાન છીએ, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેથી અમને પીવાનું પાણી ખૂબ દૂરથી લાવવું પડે છે. તો આશા રાખીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે, જેથી ગામવાળાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok satta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.